હેલો ફ્રેન્ડ, સંગીતાસ વર્લ્ડ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે કાઠિયાવાડી ટ્રેડિશનલ રીતે ચીવડા મરચાનું અથાણું બનાવીશું. આ અથાણું આપણે 12 મહિના બનાવી શકીએ છીએ, મતલબ 12 મહિના કાકડી અને મરચા 12 મહિના મળતા હોય છે. તો જ્યારે આપણને ચીવડા મરચાનું અથાણું ખાવાનું મન થાય ત્યારે આપણે બનાવીને ખાઈ શકીએ છીએ. તો ચીવડા મરચાનું અથાણું બનાવવા માટે મેં અહીંયા 2 મોટી કાકડી લીધી છે અને 4 થી 5 મેં અહીંયા મરચા લીધા છે. તો ચીવડા મરચાનું અથાણું બનાવવા માટે આપણે કાકડી થોડીક હાર્ડ હોય એવી લેવાની, આપણું અથાણું પણ સારું બને. તો આપણે આ કાકડી અને મરચાંને આપણે કાપીને રેડી કરી લઈએ. તો આ બાજુથી આપણે આવી રીતના કટ કરીને હવે આ કાકડીને તમારે જેવી લાંબી કે પતલી ચીરીઓ રાખવી હોય એ ટાઈપની આપણે કાકડીને કાપી લેવાની અને કાકડીની ઉપરથી ચાલ નથી ઉખેડવાની, તો જ આપણું અથાણું સારું બનશે. તો હું આ કાકડીને કાપીને રેડી કરી લઉં છું અને પતલી અને લાંબી ચીરીઓમાં કાપીશ. આવી રીતના કાકડીને કાપીને હવે કાકડીની ઉપરથી આપણે બિયા કાઢી લઈશું. જો તમારે કાકડીમાં બિયા રાખવા હોય તો પણ રાખી શકો છો, પણ બહુ જ ઝાઝો ટાઈમ લાગે છે આ કાકડીને સૂકવવામાં. તો આપણે બિયા કાઢી લઈએ. આવી રીતના આપણે બિયા ઉપરથી કાઢી લેવાના. તો આપણી ચીબડાની ચીડીઓ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એક બાઉલમાં લઈ લઈએ અને આવી રીતના આપણે મરચાને પણ કાપી લઈએ. તો મરચાની હું ખાલી 2 ચીડીઓ કરું છું અને આ મરચાની અંદરથી હું બિયા નથી કાઢતી. તો આપણા મરચાં પણ કપાઈ ગયા છે. તો હવે આપણે આ બાઉલમાં કાકડી અને મરચાં નાખી દીધા છે અને અહીંયા મેં 1.5 ચમચી જેટલું મીઠું લીધું છે, પણ બધું નથી નાખતી, 1/2 ચમચી જેટલું હું વધારીશ. હવે આમાં 1 ચમચી હળદર નાખીશું. અને હવે ફરીથી આપણે જે 1/2 ચમચી જેટલું મીઠું વધાર્યું હતું તેને પણ આપણે નાખી દઈએ અને સરસ રીતે આ હળદર અને મીઠુંને મિક્સ કરી લઈએ. મિક્સ કર્યા પછી આપણે બાઉલની ઉપર એક ડીશ મૂકીને આપણે આખી રાત આ કાકડીને આપણે મૂકી દઈએ, જેથી કાકડી અને મરચામાં મીઠું સરસ રીતે અબ્ઝર્વ થઈ જાય. તો આપણે આખી રાત આને રેસ્ટ કરવા મૂકી દઈએ. હવે મેં આ કાકડી અને મરચાંને આખી રાત રેસ્ટ કરવા માટે મૂક્યા હતા, તો કાકડીમાં મીઠું પણ સેટ થઈ ગયું છે. તો હવે આપણે આ કાકડી અને મરચાંને ધોવાના નથી, આપણે ડાયરેક્ટલી જ આ ચીડીઓને આપણે તડકામાં સૂકવવા મૂકી દઈએ. તો હું અહીંયા મરચાંને કાકડીને તડકામાં સૂકાવું છું, જેથી આપણા ફટાફટ મરચાંને કાકડી સુકાઈ જાય. જો તડકો સરસ મજાનો હોય તો એક દિવસમાં આપણા કાકડી અને મરચાં સુકાઈ જાય છે, અને જો એટલો તડકો ના હોય તો 2 દિવસ લાગે છે. તો મેં અહીંયા એકદમ ધૂપમાં જ આ મેં કાકડી અને મરચાંને સૂકવ્યા છે. તો જ્યાં સુધી ડ્રાય ના થઈ જાય ત્યાં સુધી આપણે સૂકાવવા દઈએ. તો 1 દિવસ માટે મેં અહીંયા સૂકવ્યા હતા. તો આ મરચાં અને કાકડી ડ્રાય થઈ ગયા છે. તો આવી રીતના એકદમ ડ્રાય થઈ જાય પછી જ આપણે આમાં મસાલો બનાવીને એડ કરવાનું, એટલે આપણું અથાણું લાંબા સમય સુધી આપણે રાખવું હોય તો પણ ખરાબ નથી થતું. તો આપણા કાકડી અને મરચાં સરસ મજાના સુકાઈ ગયા છે. તો હવે આની ઉપર આપણે મસાલો લગાવીશું. તો મસાલો બનાવવા માટે મેં અહીંયા 4 ચમચી રાઈના કુરિયા લીધા છે. તો આ રાઈના કુરિયા થોડાક મોટા દાણાવાળા છે, એટલે આપણે થોડાક એને ખાંડણીમાં નાખીને થોડાક ક્રશ કરી લઈએ. તો અધકસરા જેવા જ આપણે ક્રશ કરવાના છે. તો આપણે અહીંયા રાઈના કુરિયાને થોડા ક્રશ કરી લીધા છે. તો હવે એક બાઉલમાં 4 ચમચી જેટલા રાઈના કુરિયા નાખી દઈએ. 1/2 ચમચી હળદર નાખીશું. મિક્સ કરી લઈએ.
હવે મિક્સ કર્યા પછી બીજી બાજુ આપણે તેલને પણ ગરમ કરવા મૂકી દઈએ અને આ કુરિયાને આપણે આ બાજુ મૂકી દઈએ. કટોરીમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ નાખીશું. તેલને આપણે સરસ રીતે ગરમ કરી લેવાનું. તેલ ગરમ થઈ ગયું છે તો આમાં 1 ટીસ્પૂન હિંગ એડ કરીશું. બહુ જ સરસ ટેસ્ટ આવે છે હિંગનો, તો તમને હિંગ જેટલી પસંદ હોય એટલી તમે નાખી શકો છો. હવે આ તેલ આપણે રાઈના કુરિયામાં નાખી દઈએ, મિક્સ કરી લઈએ. મિક્સ કર્યા પછી આપણે આ મસાલાને થોડીક વાર ઠંડો કરવા મૂકી દેવાનો. ઠંડો થઈ જાય પછી જ આપણે આમાં ચીબડા અને મરચાં નાખવાના. તો આપણો મસાલો ઠંડો થઈ ગયો છે. હવે આપણે આમાં 1/2 ચમચી જેટલું મીઠું નાખીશું. રાઈના કુરિયાના માપનું જ આપણે મીઠું નાખવાનું છે, કેમ કે આપણે કાકડી અને મરચાંમાં પણ સરખી રીતે મીઠું નાખ્યું છે. તો હવે આપણે કાકડી અને મરચાં જે સુકાઈ ગયા છે તે આપણે નાખી દઈએ. અને આ અથાણું જ્યારે તમે બનાવો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે કાકડી અને મરચાંને સરસ રીતે સૂકવી લેવાના, નહીંતર આ અથાણું ચીકણું થઈ જતું હોય છે. જો સરખી રીતે કાકડી ના સુકાય તો અથાણું ચીકણું થઈ જાય છે, તો ખાસ ધ્યાન રાખવાનું. તો આપણું સરસ મજાનું કાઠિયાવાડી ટ્રેડિશનલ કાકડી મરચાંનું અથાણું ખાવા માટે રેડી થઈ ગયું છે. તો આ અથાણું સવારમાં ચા ભાખરીની સાથે બહુ જ સરસ લાગે છે. તો તમે પણ આવી રીતના જરૂરથી ટ્રાય કરજો. તમને મારી આ રેસીપી પસંદ આવે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.